ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम् શિવ મહિમના સ્તોત્ર ભગવાનના મહિમાની આપણે સ્તુતિગાન કે સંકીર્તન કરીએ છીએ. કીર્તન કરવું એટલે ભગવાનના મહિમા વિશે જે કંઈ આપણે સાંભળેલું હોય એનું ગાન કરવું. એટલે ખાલી ભગવાનનું નામ સ્મરણ કરીએ એવું નહીં, પરંતુ ભગવાનના મહિમા વિશે જે કંઈ આપણે શ્રવણ કરેલું હોય સત્સંગ દરમિયાન એનું ફરીથી ગાન કરવું એને કીર્તન કહેવામાં આવે છે. તો શ્રવણ પણ એક ભક્તિ છે. સત્સંગ કરીએ, ગુરુજનો પાસેથી આપણે સારું વિચાર પાછું મેળવીએ, એ પણ ભક્તિનો એક પ્રકાર છે. એવી રીતે કીર્તન પણ ભક્તિ છે. તો આપણે કીર્તિનું ગાન કરીએ, ભગવાનની કીર્તિનું, ભગવાનના યશનું, ભગવાનના મહિમાનું ગાન કરીએ, એ પણ એક ભક્તિનો પ્રકાર છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિ આ પ્રમાણે તો શ્રવણ પણ એક ભક્તિ છે. તો શ્રવણ કરતી વખતે પણ આપણે જે ધ્યેય છે ભગવાન વિષયક જ આપણા વિચારોનો પ્રવાહ બની રહે તો શ્રવણ ભક્તિ થઈ કહેવાય. આપણે પૂરેપૂરું આપણા હૃદયમાં ભગવાનને જ ભગવાન આકારની જ મનોવૃત્તિઓ જાળવી રાખીએ તો શ્રવણ ભક્તિ થઈ કહેવાય. એવી જ રીતે કીર્તન ભક્તિ અને સૌથી છેલ્લે આવે છે આત્મનિવેદન ભક્તિ. બલિરાજાએ આત્મનિવેદન કર્યું, સર્વસ્વનું સમર્પણ કર્યું. બાણાસુરે પણ બલિરાજા જેવું જ સર્વસ્વનું સમર્પણ કરેલું છે. તો જેમ બલિરાજા વિષ્ણુ ભગવાનના આત્મનિવેદન ભક્તિ કરનારા ભક્ત હતા, એવી રીતે શિવજીના ભક્તોમાં બાણાસુરે બલિરાજા જેવું સર્વસ્વનું સમર્પણ કરેલું છે. તો 10-22 શ્લોકો જે હતા શિવમહિમ્નમાં, એમાં શિવજીની જુદી જુદી આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક, આધિલૌકિક ઘણી બધી લીલાઓ અને એનું આધ્યાત્મિક અર્થઘટન પુષ્પદંત આચાર્યએ પ્રગટ કરેલું છે. હવે છેલ્લે આ 24મો શ્લોક છે, એમાં ભગવાનના વિરોધાભાસી વર્ણન કરવામાં આવે છે કે અત્યંત અપવિત્ર અને અમંગળ નિંદનીય વસ્તુઓ ધારણ કરેલી છે ભગવાને, છતાં પણ ભગવાન પરમ મંગળકારી છે, પરમ કલ્યાણકારી છે. અને ભગવાનનું સ્મરણ કરનારાઓ માટે ભગવાન એમનું તરત જ જલ્દીથી કલ્યાણ કરે છે, મંગળ કરે છે. મંગળદાતા ભગવાન છે. એટલે ભગવાનની પરમ મંગળતાના દર્શન અહીંયા કેવી રીતે કરવા એ રહસ્ય 24મા શ્લોકમાં પ્રગટ કરે છે. નૃસિંહ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે બ્રહ્માજીથી માંડીને ઇન્દ્રાદિ દેવો અને સ્વયં લક્ષ્મીજી પણ ડરી ગયા હતા, નૃસિંહ ભગવાનની પાસે જઈ શક્યા નહોતા.
પર એકમાત્ર પ્રહલાદજી હતા એ જ નિર્ભય હતા નરસિંહ ભગવાનથી. એમને જરા પણ ડર લાગતો નહોતો, ભય લાગતો નહોતો. એવું તે શું હતું પ્રહલાદ પાસે? તો ભગવાનના રહસ્યનું પ્રહલાદને જ્ઞાન હતું. તો એવી જ રીતે અહીંયા શિવજીનું જે આ અપવિત્ર અમંગળ ચિહ્નો ધારણ કરવાનું રહસ્ય જે શિવભક્ત જાણે છે એને ભગવાનમાં કદાપી અમંગળના, અપવિત્રતાના, નિંદનીયતાના દર્શન થતા નથી. તો દરેક વસ્તુનું સુંદર રહસ્ય પુષ્પદંત આચાર્ય 24માં શ્લોકમાં પ્રગટ કરે છે. તો 24માં શ્લોક બોલીએ. સ્મશાનેષ્વા ક્રીડા સ્મરહર પિશાચાઃ સહચરાઃ ચિતાભસ્માલેપઃ સ્રગબિલુકરોટી પરિકરઃ અમંગલ્યં શીલં તવ ભવતુ નામૈવમખિલં તથાપિ સ્મર્તૃણાં વરદ પરમં મંગલમસિ. અમંગલ્યમ શીલમ, ભગવાનનું શીલ એટલે કે ચારિત્ર્ય, ચેષ્ટાઓ, વર્તન અને વાસ અત્યંત અમંગળ છે. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ અખિલમ તથાપિ સ્મરતૃણામ, પરંતુ આપનું સ્મરણ કરનારાઓ માટે, આપનું આવી રીતે ભક્તિ કરનારાઓ જે છે એમના માટે ભગવાન તમે વરદ છો. વર એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ વસ્તુનું દાન આપનારા છો એટલે કે કલ્યાણ કરનારા છો. શ્રેષ્ઠથી જ કલ્યાણ થાય એટલા માટે ભગવાન તમે વરદ છો. નિરતિશય કલ્યાણ સ્વરૂપ છો. ભગવાન જેટલું કલ્યાણકારી કોઈ નથી, એટલે કે આપણા સૌનું કલ્યાણ કરવા માટે જ ભગવાન આવો ચિહ્ન, આવા વેશ ધારણ કરે છે. સ્મશાનમાં, સ્મશાનેશુ આ ક્રીડા, ભગવાન સ્મશાનમાં ક્રીડા કરી રહ્યા છે. પિશાચાહ સહચરાહ, તો પિશાચો જે છે એ ભગવાનના સહચર છે, બંધુ છે. પિશાચો સાથે ભગવાન રહે છે, બંધુ વર્ગ છે પિશાચો. પછી ચિતા ભસ્મા લેપઃ, ભગવાન ચિતાની ભસ્મનું લેપ કરનારા છે. નૃ કરોટી, કરોટી એટલે ખોપરી, મનુષ્યની ખોપરીનો પરિકર એટલે કે સમૂહ. મનુષ્યની ખોપરીની આખા સમૂહરૂપી માળા ભગવાને ધારણ કરેલી છે. આ પ્રમાણે ભગવાનનું સંપૂર્ણ ચરિત્ર અમંગલ્યમ એટલે કે અમંગળ છે. ભવતુ નામ, ભલે આપનું ચરિત્ર અમંગળ ભાસતું હોય તો પણ હે વરદ, સ્મરણ કરતા માટે આપ પરમ મંગળકારી છો. એવું કેવી રીતે સમજી શકાય? અત્યંત અપવિત્ર અને અમંગળકારી વસ્તુઓ ધારણ કરેલી છે. તો શિવજી સ્મશાનમાં ક્રીડા કરી રહ્યા છે. સ્મશાન એટલે શું? જ્યાં મળદા રહે, મળદા સૂઈ જાય એને સ્મશાન કહેવામાં આવે છે. અત્યંત અપવિત્ર છે છતાં શિવજીને સ્મશાન બહુ જ પ્રિય છે. અનિવાર્ય સંજોગોમાં આપણે સ્મશાનમાં જતા હોઈએ છીએ. સ્મશાનમાં ચાલો ને આંટો મારી આવીએ એવી રીતે કોઈ સ્મશાનમાં જતું નથી. અનિવાર્ય સંજોગો હોય, સ્વજને વિદાય લીધી હોય, અંત્યેષ્ટિ સંસ્કાર હોય તો જ આપણે સ્મશાનમાં જઈએ છીએ. અને વધુ સમય તો રોકાતા નથી. જેટલું જલ્દી ક્રિયા સંપન્ન થાય એટલું જલ્દીથી ત્યાં નીકળી જઈએ છીએ. અને શિવજી તો સ્મશાનને પોતાનું ઘર માને છે. સ્મશાનેશુ આ ક્રીડા, ચાલો ઘર માને તો બરોબર. એક સ્મશાનમાં આપણે કંઈ મશ્કરી, ગપ્પા કે કંઈ ખોટી ખોટી વાતો પણ નથી કરતા. એટલે સ્મશાનમાં બધું ગંભીર વાતાવરણ હોય છે, ત્યારે શિવજી સ્મશાનેશુ આ ક્રીડા, સ્મશાનમાં રમત રમે છે, ક્રીડા કરે છે. પોતાનું ક્રીડા સ્થળ શિવજીએ સ્મશાનને બનાવેલું છે. એટલે જ્યાં હસવું પણ નિંદનીય મનાય એવા સ્મશાનમાં ભગવાન ક્રીડા કરી રહ્યા છે. એટલે આનું શું રહસ્ય છે એ પણ સમજાવે છે ટીકાકારો. પછી પિશાચાહ સહચરાહ, પિશાચા એટલે પિશિતમ અશ્નંતિ ઇતિ પિશાચાહ, ભૂત પિશાચોની મિત્રતા રાખે છે ભગવાન, જેનાથી બધા દૂર ભાગે અને જેને મંત્રો વગેરે ભણીને દૂર ભગાડવામાં આવે એવા પિશાચોને ભગવાન પોતાની પાસે મિત્ર તરીકે રાખે છે,
સહચર તરીકે રાખે છે. એટલે પિશાચો ભગવાનને અત્યંત પ્રિય છે. ચિતા ભસ્મા લેપહ, સ્મશાનની દરેકે દરેક વસ્તુ અપવિત્ર માનવામાં આવે છે. અને સ્મશાનનો ધુમાડો પણ જો લાગી જાય તો પણ સ્નાન કરવું પડે. તો સ્મશાનમાં ચિતાની જે ભસ્મ છે એને પોતાના આખા શરીર ઉપર લેપ કરે છે શિવજી. શિવજી માટે ચિતા ભસ્મ લેપહ એટલે એ આભૂષણ અલંકારની જેમ એ ભસ્મનું લેપન કરે છે. અને ખોપરીની માળા, તો મનુષ્યની જે ખોપરી છે એની માળા પણ લઈને જોઈને જ ગરી જવાય આપણાથી, અને છતાં પણ એ ભગવાન ધારણ કરે છે. આમ અલ્પમતી મનુષ્યો માટે ભગવાનનું આવું જે ચરિત્ર છે એ અત્યંત બિહામણું છે, અત્યંત અમંગળકારી છે. છતાં પણ પુષ્પદંત આચાર્યને જે આ રહસ્ય જાણે છે એ અહીંયા પ્રગટ કરે છે કે કરુણાસાગર ભગવાન સર્વને સૌથી વધારે પ્રેમ કરે છે અને માટે ભગવાન આવું ચારિત્ર્ય ધારણ કરે છે. દરેક દેહધારીએ અંતે સ્મશાનમાં તો આવવાનું જ છે. શિવજી જેટલી આતુરતા આપણને છે ભગવાનને મળવાની, એનાથી અનેક ગણી વધારે આતુરતાથી ભગવાન રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ મારી તરફ આવે, મારી તરફ જુએ, મારી નજીક આવે. એટલે સૌથી વધારે આતુરતા ભગવાનને છે કે ક્યારે આ જીવો પોતાના સાચા શિવ સ્વરૂપને જાણે, શિવ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કેન્દ્રિત કરે. પોતાના સમગ્ર જીવન દરમિયાન જગતમાં જ, જગતના વિષયોમાં જ, સ્વજનોમાં, ધન સંપત્તિમાં આવી રીતે જે આસક્ત થઈ ગયા હોય એવા જીવો છેલ્લે સ્મશાનમાં તો આવે જ છે. એટલે શિવજીને ખબર છે કે ગમે તેટલો બહિર્મુખ માણસ હશે પરંતુ છેલ્લે તો એ સ્મશાનમાં આવવાનો જ છે. ગમે તેટલો મારાથી દૂર રહેશે, મારી માયાથી ભમેલો હશે, જગતમાં જ આકર્ષણ પામનારો હશે, છતાં છેલ્લે સ્મશાનમાં જ આવવાનો છે. માટે સ્મશાનમાં ભગવાન બધા જીવોની રાહ જુએ છે અને એટલા માટે એ સ્મશાનમાં વાસ કરે છે. આતુરતાથી બધાની રાહ જોઈ રહ્યા છે બધા જીવોની. અને પછી પિશાચ, પિશાચ કોને કહેવાય? પિશાચ એક યોનિ છે. પિશાચ યોનિમાં કોણ હોય? જેને દ્રઢ દેહાશક્તિ હોય. આ શરીરમાં એટલો બધો આસક્તિ હોય, શરીરના સ્વજનોમાં, આ શરીરના જે જે સંબંધો છે, જે જે ધન સંપત્તિથી માંડીને જે કંઈ પણ આ શરીર સાથે સંબંધિત છે એમાં ખૂબ જ આસક્તિપૂર્વક જોડાયેલા છે કે શરીર વિદાય, શરીરથી વિદાય થવું પડે તો પણ એ શરીરને વળગી રહેવા માંગે છે, એવા જે અત્યંત દ્રઢ આસક્તિવાળા જીવો છે એ પિશાચો છે. એ પિશાચો પણ જ્યારે પિશાચોને પણ ભગાડવામાં આવે છે અનેક મંત્રો વગેરેથી, ત્યારે એ પિશાચોનું કોઈ રહેઠાણ હોતું નથી. અને એટલા માટે ભગવાન શિવજી એ દ્રઢ આસક્તિવાળા જે જીવો છે, જેમને આ શરીર અને આ શરીર સાથે સંબંધિત જે જે વસ્તુઓ છે એમાં હજી આકર્ષણ રહી ગયું છે, એનું આકર્ષણ દૂર કરવા માટે પિશાચોને ભગવાન પોતાની પાસે રાખે છે અને પોતાનું મમત્વ પ્રદાન કરે છે કે આ મારા સહચર છે, મારા બંધુ વર્ગ છે, કે જેથી એ દ્રઢ આસક્તિ એની જે બીજે આ શરીર વગેરેમાં રહેલી છે એ દૂર થાય. એટલે ભગવાન પિશાચોને સહચર એટલે કે બંધુ વર્ગ રાખે છે કે જેથી એમની આ શરીર વગેરે જે સંબંધો વસ્તુઓ છે એમાંથી આસક્તિ ઊંચી થઈ જાય અને એમાંથી આસક્તિથી મુક્ત થઈ જાય. અને એટલે આ શિવજીનું અત્યંત કરુણાસાગર રૂપ છે, જેમના સ્પર્શથી કશું અપવિત્ર ન રહી જાય એવા શિવજી છે. તો એવા શિવજી એ ચિતાની ભસ્મ વગેરે ધારણ એટલા માટે કરે છે, એમના સ્પર્શથી આ પિશાચો છે, સ્મશાન છે એ પવિત્ર થઈ જાય છે. એટલા માટે શિવજી સ્મશાનમાં જ વાસ કરે છે અને પિશાચોને અપનાવી લે છે. કોઈને પણ જ્યારે પોતાના માનીએ, અપનાવીએ ત્યારે એના જે દુઃખ દર્દ વગેરે હોય એ દૂર કરી નાખે છે શિવજી. આધ્યાત્મિક અર્થઘટન એવું છે, સ્મશાન એટલે શું? જ્યાં બધા મળદા સૂતા હોય, એટલે કે કોઈ ચેતન ના હોય, બધી જડ વસ્તુઓ હોય,
તો જ્ઞાનીજનો માટે, મહાત્માઓ માટે આ સમગ્ર સંસાર સ્મશાન તુલ્ય છે. કારણ કે સમગ્ર સંસારમાં, જગતમાં બધી જડ વસ્તુઓ છે, તો જડ વસ્તુઓ જ્યાં હોય ને એને સ્મશાન કહેવાય. અજ્ઞાની અવિવેકી માટે જગત અથવા તો સંસાર અને સ્મશાન એવો ભેદ છે. કારણ કે એ આ શરીરને ચેતન બંધુ માને છે, પરંતુ જ્ઞાનીજનો શરીરને જડ જ માને છે. અને એટલા માટે જ્ઞાનીજનો, મહાત્માઓ, સંતો વગેરે માટે આ સમગ્ર જગત સંસાર સ્મશાન સમાન જ છે, સ્મશાન તુલ્ય છે. એટલે જગત અને સ્મશાનનો ભેદ જ્ઞાનીજનો માટે રહેતો નથી. એટલે શિવજી સ્મશાનવાસી છે એનો અર્થ એ થયો કે શિવજી સમગ્ર સંસારને સ્મશાન તુલ્ય માને છે. કે સ્મશાનમાં માત્ર જળ મળદાઓ જ હોય, જળ પદાર્થો હોય, અને ચૈતન્ય તો હું એક એટલે પરમાત્મા. આપણા સૌના હૃદયમાં જે ચૈતન્ય સ્વરૂપે પરમાત્મા બિરાજી રહ્યા છે એ જ ચૈતન્ય છે. આ શરીરો તો બધાના જડ જ છે. ભસ્માંતકમ શરીરમ એવું શ્રુતિ વાક્ય પણ છે. શરીર ભસ્મતુલ્ય જ છે, ભસ્મ જ થવાનું છે અંતે, અને એટલે એ જડ છે. અને ચૈતન્ય સ્વરૂપ તો એક પાત્ર પરમાત્મા જ છે. એટલે સ્મશાનમાં રહેવું, જેમ કે સ્મશાનમાં 100 મડદા પડ્યા હોય અને આપણે હોઈએ તો 101 જણ એવું ના કહેવાય, હું એકલો છું એવું કહેવાય. કારણ કે હું એકલો ચેતન છું, બાકીના બધા જડ છે, મડદા છે, સુતેલા છે. તો એવી જ રીતે સમગ્ર સંસારમાં ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એકમાત્ર છે, ભગવાન જ ચૈતન્ય સ્વરૂપ છે. અને એ જ આપણા સર્વના હૃદયમાં બિરાજી રહ્યા છે. ચૈતન્ય આપણા બધાના હૃદયમાં જુદું જુદું નથી. જે મારા આંખ દ્વારા જોનારું છે એ જ તમારી આંખ દ્વારા જોનારા પરમાત્મા છે. પરમાત્મા જ મારી આંખ દ્વારા જોઈ રહ્યા છે, વાણી દ્વારા બોલી રહ્યા છે, એ જ પરમાત્મા તમારા હૃદયમાં રહીને કાન દ્વારા સાંભળી રહ્યા છે. એટલે પરમાત્મા, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આપણા બધામાં એક જ છે. જડ શરીરો જે છે એનો જ માત્ર ભેદ રહેલો છે. એટલે સ્મશાન તુલ, સ્મશાનમાં વાસ કરવો એટલે આ બધા શરીરોને જડ માનવા. શરીર ચેતન બનતું નથી, શરીર બોલતું નથી. અત્યારે જે બોલી રહ્યો છું એ શરીર બોલતું નથી, પરંતુ હૃદયમાં રહેલા ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના અનુગ્રહથી આ વાણી શબ્દોનું ઉચ્ચારણ કરી રહી છે. એટલે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા હાજર છે, અને એટલા માટે જ આ શરીર જીવંત ભાસી રહ્યું છે. હકીકતમાં શરીર જડ જ છે, અને એટલે સ્મશાનમાં જ એની અંતે ગતિ થાય છે. આમ શિવજી સ્મશાનમાં રહે એવું નહીં, પરંતુ શિવજી જ્યાં રહે એને સ્મશાન કહેવાય. તો શિવજી ક્યાં રહે છે? તો શિવજી આપણા સર્વના હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે બીજા વિરાજી રહેલા છે. હૃદય આ શરીરમાં છે, એટલે શરીર સ્મશાન તુલ્ય જ છે. એટલે ખાસ સમજવાનું, જે સ્મશાનમાં જ રહેલા છીએ આપણે બધા, એ શરીરને જ્યાં સુધી હું માનીશું ત્યાં સુધી અપવિત્ર જ રહેવાના છીએ. કોઈ પણ યજ્ઞયાગ કે વિધિ હોમ વગેરે હોય ત્યારે જે બ્રાહ્મણ દેવતા હોય એ આ મંત્રનો પાઠ કરાવે છે. અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થામ ગતો વિવા યસ્મરેત પુંડરીકાક્ષમ સ બાહ્યાભ્યંતર શુચિ. એટલે શુચિ એટલે કે પવિત્ર થવું પડે. કોઈ પણ ભગવાનનું નામ સ્મરણ, ભગવાનનું પૂજન અર્ચન કરવા માટે શારીરિક અને માનસિક રીતે પવિત્ર થવું પડે. તો આચમન વગેરે જે કરીએ છીએ આપણે એ શારીરિક બાહ્ય શુદ્ધિ માટે છે. પછી પ્રાણાયામ કરીએ છીએ, પ્રાણાયામથી પ્રાણની શુદ્ધિ થાય છે. અને મનની શુદ્ધિ કેવી રીતે થાય? તો મનની પવિત્રતા, મનની શુદ્ધિ યસ્મરેત પુંડરીકાક્ષમ, ભગવાનના સ્મરણ માત્રથી મન પવિત્ર થતું હોય છે. જ્યાં સુધી આ શરીરનું મન સ્મરણ કરે છે, શરીર અત્યંત અપવિત્ર અને સ્મશાન જ છે. સ્મશાનમાં રહીશું તો અપવિત્ર જ કહેવાઈશું. એટલે શરીરને સ્મશાન જાણીને પોતાને ચૈતન્ય સ્વરૂપે જાણવા જોઈએ એવો બોધ સ્મશાનવાસી શિવજી આપી રહ્યા છે. પછી ભગવાનને સંબોધન છે સ્મર હર. સ્મર હર એટલે સ્મર એટલે કામદેવ. તો પોતાને જે દેહમાં કે સંસારમાં રહેલો માને એને જ કામનાઓ વળગે છે, ઈચ્છાઓ એને જ જન્મે જે પોતાને આવી રીતે દેહમાં કે સંસારમાં માને.
સ્મશાનમાં ગયા હોઈએ ત્યારે કઈ ઈચ્છા જન્મે છે આપણને? કોઈ ઈચ્છા નથી જન્મતી. એટલે શરીરને જો સ્મશાન માનીએ તો હંમેશા કામદેવનું દહન કરનારા શિવજી આપણા માટે સાક્ષાત પ્રગટ છે એવું કહેવાય. એટલે શરીરને સ્મશાન તુલ્ય માનીએ તો કામનાઓથી, અસ્મર એવા કામદેવથી હંમેશ માટે છૂટી જઈએ છીએ. એ કામનાનું હરણ કરનારા શિવજીના સ્મરણ માત્રથી જ કામનાઓથી, ઈચ્છાઓથી મુક્તિ બની, મુક્તિ મળી જાય છે. પિશાચો સહચરો છે. પિશાચો એટલે વાત કરી કે જે દ્રઢ દેહાશક્તિવાળા છે, દેહ સાથે સંબંધિત જે વસ્તુ સ્વજનો છે એમાં અત્યંત આસક્તિવાળા છે, અત્યંત સ્વાર્થી અને સંકુચિત છે. જે બધું ભેગું કરેલું છે એને હવે છોડવા તૈયાર નથી, અને એટલા માટે એ પિશાચ યોનિમાં જાય છે. એવા બધાને પણ ભગવાન અપનાવી લે છે. અપિચેત સુદુરાચારઃ ભજતે માં અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યઃ સમ્યક વ્યવસિતો હિ સહ. સુદુરાચારઃ, આવા અત્યંત સુદુરાચાર હોય છતાં પણ જો ભગવાન એને અપનાવી લે, ભગવાન એની આસક્તિનું હરણ કરી લે, તો એના વડે ભગવાનની ભક્તિ થાય છે અને એને પિશાચયોનિમાંથી મુક્તિ મળે છે. આમ શરીર ભસ્મતુલ્ય છે એ સમજવાનું છે. અને ચિતા ભસ્માલેપઃ, ચિતાની ભસ્મ જે ભગવાન ધારણ કરે છે, જે મહાકાલેશ્વર જે મંદિર છે એમાં પણ જે છેલ્લી જે ચિતાનું આપણે સંસ્કારની સંસ્કાર થયો હોય એ ભસ્મની આરતી મહાકાલ ભગવાનને, એને ભસ્મ આરતી બહુ જ સુંદર હોય છે. એટલે ભસ્મ એ લગાડવામાં આવે છે મહાકાલને. એ જ બતાવે છે કે શિવજીને આ જીવો કેટલા પ્રિય છે. જ્યારે દેહ છોડીને જાય ત્યારે એ ભસ્મ શરીરમાં, શરીરે શિવજી પોતાને લગાડે છે. એટલે એ જ બતાવે છે કે શરીર ભસ્મ છે, માટે શરીરની આસક્તિ છોડીએ. આપણે જે આખા દિવસ દરમિયાન શરીરને હું માનીને જ બધો વ્યવહાર કરીએ છીએ, એના બદલે શરીરને હું માનીએ એના કરતાં શરીરમાં રહેલા જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એને હું માનીને વ્યવહાર કરીએ એવો બોધ આપણને અહીં મળે છે. શરીરને સ્મશાન તુલ્ય જાણવું જોઈએ, અને હૃદયમાં જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એમાં આપણો અહંભાવ કે આત્મબુદ્ધિ સ્થાપિત કરવી જોઈએ. તો આ પ્રમાણે શિવજી સ્મશાનવાસ અને આખા શ્લોકમાં વિરોધાભાસી જે અત્યંત અમંગળ વસ્તુઓને ધારણ કરનારા પોતે અત્યંત મંગળ છે, શિવજીથી વધીને બીજું કંઈ મંગળ નથી, પવિત્ર નથી, સુંદર બધા શ્લોકો છે. કવિ કાલિદાસ છે શાકુંતલમાં લખે છે, ઝેરી સાપના વિષથી જેને ભય લાગતો નથી અને ચંદનના અમૃત પ્રત્યે જેમને પ્રીતિ ઉત્પન્ન થતી નથી. ગળામાં ઝેરી સાપ છે અને મસ્તક ઉપર અમૃત વરસાવનારો ચંદ્રમા છે. ઝેરી સાપથી જેમને ભય નથી અને ચંદ્રના અમૃતની વર્ષા માટે જેમને પ્રેમ નથી, આસક્તિ નથી. ખોપરીની માળા ધારણ કરવાથી જે અપવિત્ર થતા નથી અને ગંગાજળ ધારણ કરવાથી જે પવિત્ર થતા નથી. ગંગાજળ ધારણ કરેલું જે એટલે પવિત્ર છે એવું નથી, ગંગાજળ એમની જટામાં ધારણ કરાયેલું છે માટે ગંગાજી પવિત્ર છે, એ પોતે ગંગાજીને પવિત્રતા પ્રદાન કરે છે. ચિતા ભસ્મા લેપથી એમને કોઈ ઉદ્વેગ થતો નથી અને ગૌરીના આલિંગનથી વામ અંગ આખું આપી દીધું છે દેવી પાર્વતીજીને, ગૌરીના આલિંગનથી કોઈ સુખ નથી. આવા જે સ્વાત્મા રામ શિવજી છે એ સ્વસ્થ છે, સ્વસ્થ એટલે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત છે અને એમને કોઈ આ દ્વંદ્વો અથવા તો વિરોધાભાસી જે લક્ષણો છે એ વિચલિત કરી શકતા નથી. અકિંચન સન પ્રભવસ્ય સંપદામ, પોતે અકિંચન છે, કોઈ જ એમની પાસે કોઈ મહાન વૈભવ નથી અને છતાં પણ સુરાસ્તામ તામ વૃદ્ધિમ દદતી ચ ભવદ્ભૃ પ્રણિહિતામ. સુંદર જે શ્લોક આવેલો છે મહિમ્નમાં જ, દેવતાઓને તેમની સમૃદ્ધિ વૈભવ ભૃ પ્રણિહિતામ, કૃપા કટાક્ષ માત્રથી શિવજી દેવતાઓને બધું જ બધી સંપત્તિ આપી દેનારા છે. પોતે અકિંચન છે, પોતાની પાસે કોઈ એવો મહાન સમૃદ્ધિ કે વૈભવ નથી. ત્રિલોકનાથ પિતૃ સદ્મ ગોચર, પોતે ત્રિભુવનના નાથ છે, ત્રણેય લોકના એકમાત્ર ઈશાન છે
નાથ છે, જગન્નાથ છે, છતાં પિતૃ સદ્મ ગોચર સસરાના ઘરે રહે છે, હિમાલયમાં રહે છે, કૈલાસવાસી, આખા ત્રિલોકના નાથ છે અને છતાં સસરાના ઘરે એમને રહેવું પડે છે. એટલે આવી રીતે વિરોધાભાસી વર્ણન કરીને કેવી રીતે સુંદર રીતે કવિઓ ભગવાનનો મહિમા ગાય છે. સભીમ રૂપઃ શિવ ઇતિ ઉદીર્યતે. ભીમ ભયંકર છે, તાંડવ નૃત્ય કરે ત્યારે અત્યંત ભય પ્રમાણે એવું તાંડવ નૃત્ય હોય છે, છતાં પણ તાંડવ નૃત્ય દ્વારા બધાનું કલ્યાણ કરે છે. તાંડવ નૃત્ય કરીને પૃથ્વીને ધારણ શક્તિ પ્રદાન કરે છે, જટામાં આખી જટા ફંગોળાઈ જાય છે, એના દ્વારા જે સમુદ્ર જે છે પાણીને પલાળવાની શક્તિ પ્રદાન કરે છે. હાથ પંગોળાતા હોય ત્યારે અંતરિક્ષને આધાર આપે છે. આમ તાંડવ નૃત્ય દ્વારા પાંચે પાંચ ભૂતોને એ ભૂતની તે શક્તિ પ્રદાન કરી રહ્યા છે. અત્યંત ભયંકર હોવા છતાં પણ જે અત્યંત મંગળકારી છે, કલ્યાણકારી છે. ન સંતિ યાથાર્થ વિદહ પિનાકિનઃ. તો પિનાકિન પિનાક ધનુષ્ય ધારણ કરનારા શિવજી માટે અત્યંત યાથાર્થ વિદહ, એમના રહસ્યને જાણનારા શિવ ભક્તો એમનાથી ક્યારે ભય પામતા નથી. વિરોધાભાસમાં અટવાઈ નથી જતું શિવ ભક્તોનું મન. એટલે કે જેમનું મન વિરોધાભાસમાં અટવાઈ ન જાય એને જે શિવ ભક્ત કહેવાય. ગુરુ લીલામૃત આપણે જ્યારે વાંચીએ ત્યારે પણ જે દત્ત ભગવાન છે એ પણ આવા વિરોધાભાસી લક્ષણો જ બહાર બતાવે. ગુરુજીની જે ડોક્યુમેન્ટરી હતી એમાં જે મહાત્માઓ પાસે જાય છે ત્યારે એ મહાત્માઓ ઘણા બધા એવા હોય છે કે ગુસ્સે થઈને ક્રોધિત થઈને જ વાત કરે. કેમ એવું કરતા હોય છે કે એમને કોઈ સામાન્ય માની લે કા તો બહુ ક્રોધ કરે છે, આમની પાસે તો જવાય જ નહીં, એમ કરીને દૂર ભાગે. તો એવી જ રીતે જે ભગવાનને કે ગુરુજનોને મહાત્માઓને એક સામાન્ય દેહધારી વ્યક્તિ માને છે, એમને એમની પાસેથી જે મળવા યોગ્ય વસ્તુ છે ને એ મળતી નથી, એ પછી એમનો લાભ લઈ શકતા નથી. એટલે ગુરુ લીલામૃતમાં પણ દત્ત ભગવાન જે છે એ બીજાને એમની પાસે ભણવા જ્ઞાન લેવા આવનારા દેવો અધિકારી નહોતા જ્ઞાનના, એટલા માટે એમણે કોઈક વિચિત્ર રૂપ ધારણ કર્યું અને દેવોને એમ થયું કે આ તો અત્યંત આવી રીતે અપવિત્ર વસ્તુઓ વચ્ચે રહે છે, આ ક્યાંથી અમને જ્ઞાન આપવાના હતા. અને એટલે દેવો પાછા વળી જાય છે કે આ આમની પાસેથી જ્ઞાન લેવાય નહીં. અને જેટલા પણ શિષ્યો છે ગુરુ લીલા દત્ત ભાવની છે, ગુરુ લીલામૃત છે, એમાં સહસ્રાર્જુન જે છે એ પણ આવી રીતે દત્ત ભગવાન પાસે જ્ઞાન લેવા માટે જાય છે અને કેટલી સેવા કરે છે સહસ્રાર્જુન દત્ત ભગવાનની. અને એ એવું કહે છે કે તમે જે દેખાવ છો, જે આપનો બાહ્ય આચાર છે એનાથી હું પ્રભાવિત થનારો નથી, કારણ કે બાહ્ય આચારથી હું તમને માપતો નથી. આ બાહ્ય આચાર તો માયાનો દેખાડો જ છે, ને જે માયાના દેખાવથી પ્રભાવિત થઈ જાય એ આપની પાસેથી જે લેવા યોગ્ય વસ્તુ છે ને એ નહીં લઈ શકે. માટે આપણે જે માયા દેખાડવી હોય દેખાડો, હું આપની માયાથી પ્રભાવિત થવાનો નથી. આપણે જે દેખાડો ઉત્પન્ન કરવો હોય એ કરો. એટલે અત્યંત બીભત્સ રૂપ પણ ધારણ કરતા હતા શિષ્યની પરીક્ષા કરવા માટે. આ ખરેખર મને આ મારી પાસેથી જ્ઞાન લેવા આવ્યો છે કે મને પણ ઉપાધિના ગુણોથી જ માપી રહ્યો છે. એટલે આ પ્રમાણે જે મહાત્માઓ હોય કે ભગવાન હોય, એમને આપણે એક સામાન્ય દેહધારી માનીએ તો શું થાય? જેમ કામદેવે કૈલાસવાસી શિવજીને એક સામાન્ય દેહધારી માન્યા હતા, આ કૈલાસવાસી શિવજી છે, એક ઉપાધિવાળા છે, અને પાર્વતીજીના સુંદરતા લાવણ્યનો હું સહારો લઈને આ શિવજીને હું મારા પાંચ બાણ મારીશ અને એ પણ પાર્વતીજીમાં આસક્ત થઈ જશે. એટલે ભગવાનને સામાન્ય માનવાની ભૂલ કામદેવે કરી, કામદેવે પોતે ભસ્મીભૂત થઈ જવું પડ્યું હતું. એટલે શિવજીનું આ જે આધ્યાત્મિક લીલાનું રહસ્ય છે એ આ શિવ ભક્તો જે છે એ રહસ્ય પામી જાય છે અને એમને આમાં કોઈ જ અમંગળ કે અપવિત્રતાના દર્શન થતા નથી. સર્વેશ્વરત્વે સતી ભસ્મશાયીને. ભગવાન સર્વેશ્વર છે, સર્વતંત્ર સ્વતંત્ર છે, સંપૂર્ણ જગતના એકમાત્ર અધીશ્વર છે, છતાં પણ સ્મશાનની ભસ્મમાં શયન કરે છે. ઉમાપતિત્વે સતી ચોર્ધ્વરેતસે.
ઉમાના પતિ છે છતાં પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય છે, બ્રહ્મચારી છે. વિત્તેશ વૃત્તે સતી ચર્મ વાસસે. વિત્તેશ એટલે કુબેર, કુબેર જેમના સેવક છે, જે ધનપતિ કુબેર છે એમના સેવક છે, છતાં એમની પાસે તો પહેરવા માટે ચર્મવાસ ગજ ચર્મ એ ધારણ કરે છે. કોઈ મોટો ઠાઠ માઠ વૈભવ નથી એમની પાસે. નિવૃત્ત રાગાય નમઃ નમઃ તપસ્વીને, તો એવા તપસ્વી ભગવાન શંકરને અમે નમસ્કાર કરીએ છીએ, જે નિવૃત્ત રાગ, રાગથી હંમેશ માટે નિવૃત્ત છે, તપસ્વી છે, સ્વાત્મા રામ છે, એવા શિવજીને અમે નમસ્કાર કરીએ છીએ. મૃત્યુંજય ભગવાન છે એ જાણે છે, સ્મશાનમાં મૃત્યુ આ જડ દેહનું થાય છે, ચૈતન્ય સ્વરૂપનું ક્યારે મૃત્યુ થતું નથી. પિશાચો એટલે આપણા મનમાં રહેલી મનોવૃત્તિઓ કે જેને આવા વિષયો પ્રત્યે અત્યંત આકર્ષણ છે. પિશાચો ક્યાંય બહાર રખડતા હોય, ભમતા હોય એવું નથી. પિશાચોની આ બધી વસ્તુઓ વાર્તામાં કહેવા માટે હોય, હકીકતમાં પિશાચો આપણા મનમાં જ છે. જે અત્યંત વિષયાસક્તવાળી વૃત્તિઓ છે એ જ પિશાચ વૃત્તિ છે. પિશાચ વૃત્તિને ભગવાન સહચર બનાવી દે છે. એટલે આપણને કોઈ પણ એક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ માટે ધારો કે બહુ જ આકર્ષણ હોય, બહુ જ આસક્તિ હોય, તો એ મનોવૃત્તિને ભગવાન વશમાં કરી લે છે. પોતાની શિવભક્ત હોય એની આવી દ્રઢ આસક્તિવાળી વૃત્તિઓને ભગવાન વશમાં કરી લે છે અને એના સ્વામી બની જાય છે. એ વૃત્તિને સહચર બનાવી દે છે, બંધુ બનાવી દે છે. જેમ શ્રી રામચંદ્રજીના સહચરો વાનરો રીંછ વગેરે બધા હતા, એટલે બધી જ વૃત્તિઓ, પશુ વૃત્તિઓ જે છે એના પણ અધિપતિ છે, સ્વામી છે ભગવાન. એટલે ભગવાનનું આધિપત્ય આ બધી મનોવૃત્તિઓ ઉપર છે, બધી વૃત્તિઓનું અધિષ્ઠાન ભગવાન છે, એવો પણ આધ્યાત્મિક અર્થ અહીંયા ખબર પડે છે. ચિતા ભસ્મા લેપઃ, ભગવાનને ચિતાની ભસ્મ ખૂબ જ પ્રિય છે. કેમ? કારણ કે ભસ્મમાં કોઈ ભેદ હોતો નથી. સ્ત્રી પુરુષથી માંડીને કોઈ ભણેલો ન ભણેલો, અત્યંત વિદ્યાવાળો કે કોઈ ભેદ હોતા નથી. એટલે શિવજી સમદ્રષ્ટિ છે, માટે બધાને સમાન રીતે જોવાવાળા છે. માટે સ્મશાનની ભસ્મ એ આવી રીતે લગાડે છે. સ્મશાન શિવજીને બહુ જ પ્રિય છે. દ્વૈત જગતની વિભૂતિ રૂપે ભગવાન આ સ્મશાનની ભસ્મને ધારણ કરે છે. ભસ્મને વિભૂતિ કહેવામાં આવે છે. તો વિભૂતિ શું છે? દ્વૈત જગતનું મિથ્યાત્વ આપણે સમજીએ, આ જગત જેવું દેખાય છે ને એવું નથી. જગત જેવું દેખાય છે એવું નથી. આપણને સુખ સલામતી અને શાંતિ આપનારું જણાય, ફલાણી વસ્તુ મળી જશે ને પછી હું સુખી થઈ જઈશ, આ જગ્યાએ જઈશ ને પછી હું સલામત થઈ જઈશ, અત્યારે શાંતિ નથી પરંતુ ભવિષ્યમાં આ સાધના કરીશ અને મને શાંતિ મળશે. સંસારમાં સુખ શાંતિ અને સલામતી દરેક જીવ શોધી રહ્યું છે, પરંતુ ક્યારે સુખ શાંતિ અને સલામતી જગતમાં મળવાની નથી. જગતનું જે રૂપ આપણને દેખાય છે એવું હકીકતમાં જગતનું રૂપ નથી, અને એટલે સ્મશાનમાં જ જગતનું રૂપ સાચું ખબર પડે છે આપણને. એટલે સ્મશાનની ભસ્મને વિભૂતિ રૂપે ભગવાન ધારણ કરે છે. એકવાર સ્મશાનમાં જઈ આવે ત્યારે જગતનું ક્ષણભંગુરત્વ તરત જ આપણને ખબર પડે છે. અને એટલે જગત જેવું દેખાય છે એવું છે નહીં, એનો અર્થ એ થયો કે જગતનું સાચું રૂપ સ્મશાનમાં જઈએ તો ખબર પડે. એટલે કે જગતને સ્મશાન સમજીએ તો જ જગતનું સાચું રૂપ આપણને ખબર પડે. સુખ શાંતિ સલામતી માટે આ ભગવાન સિવાય, પરમાત્મા સિવાય આપણે ક્યાંય જગતમાં શોધવા જવાનું નથી. સુખ શાંતિ સલામતી સ્વરૂપ ભગવાન આપણને સૌને આપણા હૃદયમાં જ મળવાના છે, અને એટલે જગતમાં ક્યાંય એની શોધ કરવાની જરૂર નથી. શિવજીનું સ્મરણ થાય ત્યારે હૃદય અત્યંત પવિત્ર થઈ જાય છે, મંગળ થઈ જાય છે. એટલે કંઈ અપવિત્ર કે અમંગળ વસ્તુઓ ધારણ કરનારા છે શિવજી, અને શિવજીનું સ્મરણ ન કરવું જોઈએ એવું નથી.
સ્મશાનવાસી થવું એટલે દ્રષ્ટિ સુધારવાની છે, નવી દ્રષ્ટિ કેળવવાની છે. કંઈ દરરોજ સ્મશાનમાં જઈએ આવીએ, ચલો આપણે સાંભળ્યું સત્સંગમાં સ્મશાનમાં રહેવું જોઈએ, શિવજી સ્મશાનમાં રહે છે. સ્મશાનમાં રહેવાની જવાની જરૂર નથી. સ્મશાનવાસી એટલે શું? આપણી દ્રષ્ટિ સુધારવાની છે. જગત સ્મશાન તુલ્ય જ છે. સ્મશાનમાં જે એક ચૈતન્ય વાસ કરે છે એ આપણા હૃદયમાં જ છે. આ શરીર અને જગત બધું સ્મશાન તુલ્ય જ છે એવું સમજવાનું છે. અને તો આ પ્રમાણે 24મા શ્લોકમાં સુંદર આધ્યાત્મિક લીલા ભગવાનની પુષ્પદંત આચાર્યએ સમજાવી. 25મા શ્લોકમાં સાધનાનો ક્રમ પુષ્પદંત આચાર્ય બતાવે છે. યોગ માર્ગે જે યોગી મહાત્માઓ સંન્યાસીઓ હોય છે એ હૃદયમાં અનેક સાધનાઓ કરીને હૃદયમાં જે તત્વના દર્શન કરે છે એ ભગવાન આપ જ છો એવું અહીંયા 25મા શ્લોકમાં સમજાવે છે. સાધનાનો ક્રમ, યોગ સાધનાનો ક્રમ અહીંયા પુષ્પદંત આચાર્ય સમજાવે છે. તો 25મા શ્લોકમાં મન પ્રત્યક્ચિત્તે સવિદમવધાયાત્તમરુતઃ પ્રહૃષ્ય દ્રુમાણઃ પ્રમદસલિલોત્સંગિતદૃશઃ યદાલોક્યાહ્લાદં હૃદયિવ નિમજ્જામૃતમયે દદત્યંતસ્તત્ત્વં કિમપિ અમિનસ્તત્ કિલ ભવાન્. શમ દમ યમ નિયમ આનાથી યુક્ત યતિઓ યોગીઓ વિધિપૂર્વક પ્રાણાયામ વગેરે કરીને, આત્મરુતઃ એટલે પ્રાણાયામ પ્રાણનો સંયમ વગેરે કરીને, અંતર્મુખ થઈને હૃદય કમળમાં જે તત્વને અપરોક્ષ રૂપે પોતાનાથી અભિન્ન સ્વરૂપે જુએ છે એ ભગવાન તમે જ છો. એટલે યોગીઓ અને જ્ઞાનીઓ ભગવાનના દર્શન બહાર જગતમાં કોઈ વિદિવ્ય રૂપે નથી કરતા, પરંતુ પોતાના હૃદયમાં જ કરે છે. ઈષ્ટનું દર્શન હંમેશા, સપનામાં મને ભગવાન આવ્યા, ઈષ્ટ દર્શન થયા, સપનામાં પણ ક્યાં થાય છે ભગવાનના દર્શન? સપનામાં આપણું મન આપણા હૃદય પ્રદેશમાં હોય છે. હૃદય શબ્દ સંસ્કૃતમાં જ્યારે આપણા શાસ્ત્રોમાં એક વિશેષ અર્થમાં પ્રયોજાતો હોય છે. આપણા જે વિચારો ઉદ્ભવે છે આપણને, એ વિચારોનું ઉદ્ભવ સ્થાન એટલે હૃદય. હૃદય એટલે અહીંયા વચ્ચે હોય એ તો બરોબર છે, પરંતુ મન તો સૂક્ષ્મ છે, તો હૃદય પણ હકીકતમાં સૂક્ષ્મ છે. એટલે આપણા બધા વિચારો જ્યાં ઉદ્ભવે છે એ સ્થાનને અહીંયા આપણા શાસ્ત્રોમાં હૃદય કહેવામાં આવે છે. તો જ્યાંથી બધી વૃત્તિઓ બધા વિચારો ઉદ્ભવે છે એ સ્થાન હૃદય છે. યોગીઓ અને જ્ઞાનીઓને આ હૃદય અત્યંત આપણા સર્વનું, અજ્ઞાનીઓનું હૃદય જે પોયણું હોય, એ ઊંધું બીડેલું હોય છે. જે પોયણા કમળનું પુષ્પ આમ ઊંધું હોય, પોયણાનું પુષ્પ આવી રીતે ઊંધું અને બીડેલું હોય છે. યોગ સાધનાથી ગુરુજનો જેવા જેટલા પણ યોગ સાધના કરી છે એમણે પોતાનું જે હૃદય સૂક્ષ્મ વસ્તુ છે એને સીધું કરે છે અને ખીલો, એની બધી પાંખડીઓ ખીલી ઉઠે છે. એટલે હૃદય કમળમાં ભગવાનના દર્શન થાય ત્યારે આ હૃદય ઊંધું નહીં, સીધું હોય અને બધી પાંખડીઓ ખીલેલી હોય છે. તો જેટલી પણ યોગ સાધનાઓ છે એનાથી આપણા હૃદયમાં જ પરમાત્માના દર્શન થાય છે. હૃદયમાં પરમાત્માના દર્શન થાય એની એનું બાહ્ય ચિહ્ન શું છે? તો અહીંયા પુષ્પદંત આચાર્ય કહે છે પ્રહૃષ્ય દ્રોમાણઃ, રોમાંચનો અનુભવ થાય. આપણા બધા રોમાણા ઊભા થઈ જાય, રોમાંચનો અનુભવ થાય. અત્યંત કોઈક આશ્ચર્યજનક ઘટના જોઈએ ત્યારે રોમાંચનો અનુભવ થતો હોય છે. આપણા બધા રોવાડા ઊભા થઈ જતા હોય છે અને આંખમાંથી આપણને હર્ષના અશ્રુ પણ વહેવા લાગે છે. એટલે પ્રમદ સલિલો સંગીત દૃશ્ય, આનંદ અશ્રુપૂર્ણ નેત્રોવાળા થઈને, રોમાંચવાળા થઈને બધા યોગીઓ પોતાના હૃદયમાં જ પરમાત્માના દર્શન કરે છે. અને અમૃતના સાગરમાં જાણે કે ડૂબકી મારી હોય એવો પરમ આહ્લાદ પ્રાપ્ત કરે છે.
એટલે આવું એ પ્રગટ કરી રહ્યા છે પુષ્પદંત આચાર્ય. કોઈ પણ યોગી કે જ્ઞાની હૃદયમાં જ પરમાત્માના દર્શન કરે ત્યારે આવું અનુભવે છે. ઈષ્ટદેવના, આપણા જે કોઈ પણ ઈષ્ટદેવો હોય એની આપણે પૂજા આરાધના ભક્તિ સેવા કરતા હોઈએ ત્યારે આપણા શાસ્ત્રોમાં ઈષ્ટદેવતાની ભક્તિનો પ્રકાર કહેવામાં આવેલો છે. આ શિવમહિમના સ્તોત્રથી માંડીને જેટલા પણ ભગવાનના સ્તોત્રો છે ભક્તિ વિષયક, એ બધામાં ઈષ્ટદેવની ભક્તિ કઈ રીતે નિરૂપવામાં આવી છે. તો ઈષ્ટદેવ આપણા મંદિરમાં દેવસ્થાનમાં જે આપણે શ્રી વિગ્રહ હોય, શિવલિંગ, શાલિગ્રામ, કૃષ્ણ ભગવાન, લડ્ડુ ગોપાલ શિવલિંગ હોય, ગમે તે હોય આપણા ઈષ્ટ દેવતા, એની એક રૂપમાં આપણે પૂજા કરતા હોઈએ છીએ. ભગવાન તમે સર્વવ્યાપક છો, પરંતુ આ પૂજારૂપી ઉપચારો મારે સમર્પિત કરવા છે, માટે આ એક રૂપમાં તમારું હું ધ્યાન ધરું છું. આપણે પૂજા સંપન્ન થાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તમે પાછા હવે પોતાના સર્વવ્યાપક રૂપે બિરાજો. એટલે એક રૂપ ઈશ્વર ભક્તિ, એને ઈષ્ટદેવ ભક્તિ કહેવાય. પછી જેમ જેમ ઈષ્ટદેવ માટેનો પ્રેમ આપણો વધતો જાય તેમ તેમ ઈષ્ટદેવ વાસ્તવમાં છે કોણ, એટલે હું મારાથી ભિન્ન એવા કોઈક શ્રી વિગ્રહની પૂજા કરતો હોઉં, ઈષ્ટદેવની પૂજા કરતો હોઉં, ત્યારે ધીમે ધીમે મારો પ્રેમ અને ભક્તિ વધે ત્યારે મને જાણવાની ઈચ્છા થાય કે આ ભગવાન શંકર, ભગવાન કૃષ્ણ હકીકતમાં છે કોણ, એમના સ્વરૂપ વિશે જાણવાની ઈચ્છા થાય ત્યારે આપણા શાસ્ત્રો પાસે જઈએ. શાસ્ત્રો કહે છે ભગવાન વિશ્વરૂપે છે, સર્વરૂપે બિરાજી રહેલા છે. એટલે જે એક રૂપ માનેલું એ જ સમગ્ર જગતનું સર્જન કરે છે, સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. અને એ સર્વવ્યાપક રૂપે સમજીએ આપણા શાસ્ત્રોની મદદથી, પછી એ સર્વવ્યાપક રૂપે રહેલા ભગવાનને આપણા હૃદય કમળમાં જ જોવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે યોગીઓ હંમેશા પોતાના હૃદયમાં પોતાનાથી અભિન્ન સ્વરૂપે જ ભગવાનના ઈષ્ટદેવતાના દર્શનની સાધના કરતા હોય છે. એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ અને અષ્ટાંગ યોગ, બધા યોગી ગુરુજનો યોગીજનો અષ્ટાંગ યોગની સાધના કરતા હોય છે. અષ્ટાંગ યોગની સાધના એ પ્રતિબંધની નિવૃત્તિ માટે છે. આપણું મન અત્યંત ચંચળ છે અને બહિર્મુખ છે, એટલે મનને હૃદય કમળમાં કેન્દ્રિત કરવા માટે, અંતર્મુખ બનાવવા માટે આ અષ્ટાંગ યોગની સાધના ખૂબ જ મહત્વની છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આટલું આપણા અષ્ટાંગ યોગમાં જે આઠ અંગો કીધેલા છે. યમ એટલે એવા સંકલ્પો, યમ એટલે યમરાજા. એ યમરાજાને જોઈએ તો શું થાય, આપણને ભય લાગે, આપણે પાપાચરણ કરતા, દુરાચરણ કરતા, પાપનું આચરણ કરતા રોકાઈ જઈએ. એટલે યમ એટલે શું, એવા સંકલ્પો કે જે આપણને દુરાચરણ કરતા રોકે, અને નિયમ એટલે એવા સંકલ્પો કે જે આપણને સદાચરણના માર્ગે ટકાવી રાખે. યમ, નિયમ, પછી આસન, જે કોઈ પણ સુખાસન, સિદ્ધાસન જે આસન છે એમાં બેસીને આપણે પરમાત્માના સ્મરણ માટે તૈયાર થવું જોઈએ. આસન, પછી પ્રાણાયામ, પ્રાણાયામ દ્વારા મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રાણ નિયંત્રિત થશે, પ્રાણ સંયમિત થશે તો મનનું પણ સંયમ થઈ શકે છે. પ્રત્યાહાર એટલે ધ્યાન વગેરે કરીએ ત્યારે ઇન્દ્રિયોનો પણ સંયમ થઈ જતો હોય છે. પછી ધારણા, ધ્યાન અને સમાધિ. જનરલી પહેલાં જે પાંચ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર બધાને ખબર છે. ધારણા, ધ્યાન અને સમાધિ એટલે શું? ધારણા કરવી એટલે શું? કોઈ એક શાસ્ત્ર જે રૂપ આપણને આપે છે, શ્રી કૃષ્ણ ભગવાનનું, શાલિગ્રામ, શિવલિંગ, શાસ્ત્ર એક રૂપ જે આપે છે એમાં ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ એને ધારણા કહેવાય. ધ્યાન એટલે શું? પ્રયત્ન ના રહે અને ધ્યાન થઈ જાય એને ધ્યાન કહેવાય. એટલે ધારણા, ધ્યાન અને સમાધિ એને સમજવું હોય તો ત્રણ ભાઈ બહેનો છે, બે બહેન અને એક ભાઈ છે. તો ધારણા નામની એક બહેન છે, ધ્યાન નામનો ભાઈ છે અને સમાધિ નામની પણ એક બહેન છે. તો સુંદર રીતે સમજી શકાય ધારણા, ધ્યાન અને સમાધિમાં શું ફરક છે. તો ધારણા, ત્રણેય ભાઈ બહેનો એક સિનેમા જોવા બેઠા છે, પિક્ચર જોવા બેઠા છે ઘરે,
ધારણા નામની જે સૌથી નાની બહેન છે એ ચંચળ છે, સિનેમા પણ જુએ છે, જે ટીવીમાં આવી રહ્યું છે સિરિયલ કે સિનેમા પિક્ચર એ જોઈ રહી છે, અને સાથે સાથે કંઈક નાસ્તો બાસ્તો જે હોય એ ખાઈ રહી છે, કંઈક બીજે પણ એનું ધ્યાન જઈ રહ્યું છે, થોડી વાર ટીવીમાં જુએ, થોડી વાર આજુબાજુ જુએ. એટલે ધારણા નામની સૌથી નાની જે દીકરી છે, બહેન છે, એ ટીવી પણ જુએ છે, સિનેમા પણ જુએ છે, અને બીજે બધે પણ એનું ધ્યાન જાય છે, બીજે બધે પણ એ એની વૃત્તિ હોય છે. ધ્યાન નામનો ભાઈ છે, જે દીકરો છે, એ માત્ર ટીવી સિરિયલને જુએ છે, બીજી કોઈ પ્રવૃત્તિ એની નથી. એટલે માત્ર ટીવી સિરિયલને જ જુએ છે. જે પિક્ચર છે એ ત્રણ કલાકનું જે પિક્ચર હોય તો એ ત્રણ કલાક પૂરેપૂરો એમાં ને એમાં જ કેન્દ્રિત રહેલો છે. તો ધ્યાન નામનો જે ભાઈ છે એ આવી રીતે બીજે ક્યાંય જોતો નથી, પરંતુ એને ખબર છે કે આ જે પિક્ચર જે છે ને એ ત્રણ કલાક ચાલનારું છે, ત્રણ કલાક પછી મારે આટલું લેસન કરવાનું છે, મારે આટલું હવે રમવા જવાનું છે, મને હવે આવી રીતે ત્રણ કલાક પૂરા થશે પછી મને ભૂખ લાગશે એટલે હું આ ખાઈશ, આવું બધું ધ્યાનને ખબર છે. પણ અત્યારે માત્ર ટીવીને જોઈ રહ્યો છે. અને સમાધિ, સમાધિ નામની સૌથી મોટી જે બહેન છે એ ટીવી તો જોઈ રહી છે, પરંતુ પિક્ચરમાં ક્યાંક આગ લાગી હોય કે એવું હોય તો અત્યંત ભયભીત થઈ જાય છે, ડરી જાય છે, એને પણ પરસેવો છૂટી જાય છે, કોઈ મરી જાય તો અત્યંત રો કકળ કરવા લાગે છે, અને પછી કંઈક આવી રીતે હસવાનું આવે તો ખડખડાટ હસવા લાગે છે. એટલે સમાધિ નામની જે દીકરી છે એ પોતાનું વ્યક્તિત્વ જ ભૂલી ગઈ છે, સંપૂર્ણપણે એ જે પિક્ચર જે સિનેમા જે છે એમાં સંપૂર્ણપણે એ સમર્પિત થઈ ગઈ છે. એને હું કોણ છું એ પણ ખબર નથી, હું સિનેમા જોઈ રહી છું એવી પણ એને સભાનતા નથી. ધ્યાનવાળા દીકરો જે હતો એને એટલી સભાનતા છે કે હું આ ત્રણ કલાકનું આ સિનેમા જોઈ રહ્યો છું, ત્રણ કલાક પછી મારે ઊભા થઈને આટલું કામ કરવાનું છે, આટલું રમવાનું છે વગેરે કરવાનું છે. એટલે પોતાના વ્યક્તિત્વની સભાનતા એને છે, છતાં પણ એ બીજે ક્યાંય એનું મનોવૃત્તિ જતી નથી. અને જ્યારે ધારણા નામની જે દીકરી છે એ અત્યંત ચંચળ છે, થોડું ઘણું સિનેમા પણ જુએ છે અને થોડું ઘણું આજુબાજુ પણ એની મનોવૃત્તિ જતી રહે છે. તો દેહ ધારણા એટલે શું? દેશ બંધસ્ય ચિત્તસ્ય ધારણા. કોઈક એક પ્રતીકમાં આપણે કરવો હોય, ઓમ નમઃ શિવાયનો જપ કરવો હોય તો શિવજીનું કૈલાસવાસી રૂપ છે એ આપણે સ્મરણ કરીએ, ભગવાન કૈલાસના બરફના આચ્છાદિત પર્વત પર બિરાજમાન છે, આવી રીતે ડમરું ત્રિશૂળ વગેરે ધારણ કરેલું છે, જટામાં ગંગાજી વહી રહ્યા છે, ગંગાજી અત્યંત ઠંડુ પાણી હોય છે, ઠંડુ પાણી તો મને બહુ ના ભાવે, શિયાળામાં બહુ ઠંડી હોય છે, એમ કરીને ક્યાં શિવજી હતા અને ક્યાં ઠંડુ પાણી આવ્યું અને ઠંડુ પાણી તો મને નથી ફાવતું, એમ કરીને આપણું મન જતું રહે તો એ ધારણા કક્ષાની એકાગ્રતા કહેવાય. એકાગ્રતાના જ સ્તર છે ત્રણ, ધારણા, ધ્યાન અને સમાધિ. તો ધારણા કરતી વખતે ધારણા કક્ષાની એકાગ્રતા હોય તો પાછું આપણે નહીં 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 ગંગાજળમાં હા ચલો શિવજીએ ગંગા ધારણ કરેલી છે એમ કરીને ઓમ નમઃ શિવાયના આપણે જપ કરતા હોઈએ તો ભલે મન બીજી કોઈક સંસારિક વસ્તુ વિષયમાં જાય તો મનને પાછું લાવીને આપણે શિવજીમાં ઓમ નમઃ શિવાયના જપમાં એકાગ્ર કરીએ એને ધારણા કક્ષાની એકાગ્રતા કહેવાય. ધારણાનો અભ્યાસ થાય ધીમે ધીમે પછી ધ્યાન કક્ષાની એકાગ્રતા પ્રાપ્ત થતી હોય છે. ધ્યાન કક્ષાની એકાગ્રતા હોય તો આપણને ખબર હોય કે ભાઈ આપણે અડધો કલાક ઓમ નમઃ શિવાયના જપ કરવા છે તો ચલો 7 થી 7:30 સવારે હું ઓમ નમઃ શિવાયના જપ કરીશ એવા સંકલ્પપૂર્વક આપણે આસન સિદ્ધ પ્રાણાયામ વગેરે કરીને બેઠા હોઈએ અને અડધો કલાક પૂરતું આપણું ધ્યાન બીજે ક્યાંય ન જાય, પરંતુ ખબર હોય છે કે હું 7 થી 7:30 ધ્યાન કરવા બેઠો છું, ઓમ નમઃ શિવાયના આટલા લક્ષ વગેરે મંત્ર જાપ મારે કરવા છે, એવી પોતાના વ્યક્તિત્વની પણ સભાનતા હોય, સમયની સભાનતા હોય, આટલી માળા કરવી છે એટલી સભાનતા હોય, છતાં ઓમ નમઃ શિવાયનો જે જપ છે એ એકાગ્રતાપૂર્વક થાય એને ધ્યાન કક્ષાની એકાગ્રતા કહેવાય. અને પછી સમાધિ, તો સમાધિને સ્વરૂપ સ્થિતિ કહે છે. જેટલી પણ સાધનાઓ છે આપણા
બધા શાસ્ત્રોમાં એમાં એકમાત્ર લક્ષ્ય છે સમાધિ. સમાધિની પ્રાપ્તિ થવી એ બધી સાધનાઓનું અંતિમ લક્ષ્ય છે. સમાધિ એટલે સ્વરૂપ સ્થિતિ. તો જે લક્ષ્ય છે એ આપણાથી જુદું ન રહે. ભગવાનના દર્શન કરવા છે, ભગવાનની પ્રાપ્તિ કરવી છે, તો એ ભગવાન આપણાથી જુદા ન રહે એને સમાધિ કહેવાય છે. તો સમાધિ નામની દીકરી હતી, એની કેવી એકાગ્રતા હતી, એ સિનેમા પ્રમાણે બધા જ હાવભાવ બધા જ વ્યવહારને એ સાચા માનીને પોતે આખીને આખી જાણે કે અંદર ઘૂસી ગઈ હતી. તો સિનેમા જ એકમાત્ર હતું. પોતે હું એક સમાધિ નામની બહેન છું એવું પણ એને સભાનતા નહોતી. એટલે કે હું આવી રીતે ઓમ નમઃ શિવાયના જપ કરવા બેઠો છું એવું પણ જ્યારે ભૂલી જાય જઈએ, ધ્યાતા પણ ન રહે અને ધ્યાનની ક્રિયા પણ ન રહે, માત્ર ધ્યેય એવા ભગવાન જ રહે, એને સમાધિ કહેવામાં આવે છે. તો આ ધારણા, ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ યોગની સાધના વડે સમાધિમાં જ્યારે ભગવાનને પોતાના જ હૃદયમાં જ્યારે આ ભક્તો સાધકો યોગીઓ જુએ છે ત્યારે પરમ આનંદનો એ અનુભવ કરે છે. કેવો હોય છે એ આનંદ? અમૃતના સાગરમાં જાણે કે ડૂબકી મારી હોય એવી રીતે અત્યંત રોમાંચ અને અશ્રુપૂર્ણ આનંદના અશ્રુ એમને વહેવા લાગે છે. એવું સુંદર અહીંયા 25મા શ્લોકમાં જે યોગ સાધના છે એનું રહસ્ય પુષ્પદંત આચાર્ય પ્રગટ કરે છે. તો ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિમાં ધ્યાન રાખવાનું હંમેશા કે જે લક્ષ્ય છે પરમાત્મા આપણા ઈષ્ટ દેવતા એ બીજી કોઈક આશ્ચર્યકારક ઘટના કે અનુભવ રૂપે પ્રાપ્ત થવાના નથી. એ આપણાથી અભિન્ન સ્વરૂપે આપણા હૃદય કમળમાં હું રૂપે જ પ્રાપ્ત થવાના છે. અને એટલે સમાધિને સ્વરૂપ સ્થિતિ કહેવામાં આવે છે. તો જેટલા પણ આ યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે છે, બાહ્ય આચારનો સંયમ એને યમ કહેવાય, આંતરિક આચાર અથવા તો આંતરિક સંયમ એને નિયમ કહેવાય. આસન એટલે શરીર સ્થિતિ, આસન સિદ્ધિ એટલે 3 પ્રહર સુધી એટલે કે 1.5 કલાક સુધી આપણે હલ્યા વગર બેસી શકીએ. જે આસન હોય, સુખાસન હોય, સિદ્ધાસન હોય, પદ્માસન હોય, આપણે એટલા 3.5 કલાક સુધી આપણે જો બેસી શકીએ તો એને આસન સિદ્ધિ કહેવામાં આવે છે. આસન સિદ્ધિ પણ ઘણા અભ્યાસથી જ સિદ્ધ થતી હોય છે. ઘણીવાર જે આપણે પારાયણ કર્યું ભગવદ્ ગીતાનું ત્યારે ઘણા બધા લોકો આપણને ખબર નથી હોતી આપણામાં કેટલું સામર્થ્ય છે. જ્યારે ગીતાનું પારાયણ કરીએ ત્યારે 4.5 કલાક થયા હતા ત્યારે પણ આપણે હલ્યા ચાલ્યા વગર આવી રીતે ભગવદ્ ગીતાનું પારાયણ કરી શક્યા હતા. આપણું સામર્થ્ય આપણને જ ખબર હોતી નથી. એટલે આ સાધનાઓ જે છે એના દ્વારા જ આપણને આપણા આંતરિક સામર્થ્યની જાણ થાય છે. પ્રાણાયામ એટલે પ્રાણનો સંયમ, પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોનો સંયમ, અને આ પ્રમાણે ધારણા, ધ્યાન અને સમાધિ કક્ષાની એકાગ્રતાનો અભ્યાસ કરવામાં આવે ત્યારે જે યોગીઓને પોતાના હૃદય કમળમાં જ ભગવાનના સાક્ષાત્કાર થાય છે એ આવો અલૌકિક આનંદ અનુભવે છે. એ કેવો હોય છે આનંદ? તો એ પોતાના હૃદયમાં જ એમણે સાક્ષાત ભગવાનને જોયેલા હોય એમને જ ખબર પડે. હાફૂસ કેરી હોય, રત્નગીરી હાફૂસ હોય અને આપણે ઘોળી ઘોળીને આપણે ખાતા હોઈએ, આપણને ખાતા જોઈને કોઈક આપણને પૂછે કે કેવી છે કેરી, તો બહુ સુંદર, એટલી બધી ગળી છે, મસ્ત છે, કેવી, દૂધપાક જેવી ગળી છે, કે ના 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 દૂધપાક જેવી ગળી નથી, તો કે લાડુ જેવી ગળી છે, તો કે ના લાડુ જેવી એ ગળી નથી, પછી જે કંઈ મધ ગોળ જેવી મધ જેવી ગળી છે, કે ના એવી પણ ગળી નથી. આપણને કઈ રીતે કહી શકાય જે હાફૂસ કેરી આપણે ઘોળીને ખાતા હોઈએ, ઘોળીને ખાઈએ ને એનો સ્વાદ વધારે હોય છે, આપણે ચપ્પુના હાથે કરીને એના સ્વાદને મારી જ નાખતા હોઈએ છીએ. જે ફળ ફળાદી શાકભાજીને આપણે આવી રીતે કોઈ સાધન વગર ખાઈએ ને એનો કુદરતી રીતે જે સ્વાદ આવે ને એ હકીકતમાં સાચો સ્વાદ હોય છે. બીજાને આપણે જે ઘોળીને હાફૂસ કેરી ખાઈ રહ્યા છીએ એનો સ્વાદ કેવો છે એ કહેવું હોય તો શું કહેવાય? આપણે કહી જ ના શકીએ કે આના જેવો આ સ્વાદ છે.
શું કરે, લે ભાઈ તું જ ચાખી લે. આપણે એવું જ કહી શકીએ કે આ તારે સ્વાદ જ કેવો છે જાણવો છે ને, તો તારે જ ચાખવો પડે. તો એવી જ રીતે અહીંયા એવું કહે છે, સમાધિમાં જે યોગીઓ કે પરમાત્મા દર્શન થાય તો કેવું થાય હૃદયમાં, તો અહીંયા તો વર્ણન કરેલું છે, અમૃતના સાગરમાં જાણે કે ડૂબકીઓ મારતા હોઈએ આપણે, અને આખા શરીરમાં રોમાંચ થતો હોય, રૂમાળા ઊભા થતા હોય, અને આંખમાંથી આનંદના અશ્રુ નીકળતા હોય, એવો કંઈક રોમાંચ ઈવક શબ્દ વાપરેલો છે. જાણે કે આવું થતું હોય છે, એટલે પરમાત્માના હૃદયમાં જ્યારે દર્શન થાય ત્યારે શું થાય કે જેને પ્રાપ્ત કરવા માટે આપણે આખા જીવનભર સાધના કરીએ છીએ, બધે ચાર ધામ જઈ આવીએ છીએ, કૈલાસ લોકથી ગોલોક ને સાકેત લોક બધે બ્રહ્મલોક સુધી જઈ આવીએ છીએ, એ જીવને ખબર પડે કે જેને હું શોધી રહ્યો છું એ તો મને પોતાનાથી અભિન્ન સ્વરૂપે એ પ્રાપ્ત થાય એવી વસ્તુ છે, એ કોઈ જ રીતે શબ્દોથી વર્ણવી શકાય એવી નથી, એ જાતે જ હું રૂપે જ એને જાણવા જેવી છે. પરમાત્માનો અનુભવ તો સર્વને છે, પરમાત્માને હું રૂપે આપણે ઓળખવાના છે. તો અહીંયા હૃદય કમળમાં પરમાત્માને સુંદર કેવી રીતે ઓળખવાના છે એ પણ થોડુંક માર્ગદર્શન અહીંયા પુષ્પદંત આચાર્યએ આપ્યું છે. હવેના જે શ્લોકો છે, જેમ કે ભક્તિશાસ્ત્ર જે ભક્તિના પ્રાધાન્યવાળા શ્લોકોનો પૂરા થયા, હવે છેલ્લે ઉપસંહાર કરી રહ્યા છે પુષ્પદંત આચાર્ય, એટલે પાછું થોડું તત્વજ્ઞાનનું પણ નિરૂપણ કરે છે. તો 26મા શ્લોકમાં અષ્ટમૂર્તિ રૂપે ભગવાનનું નિરૂપણ કરે છે, 27મા શ્લોકમાં ઓમકાર સ્વરૂપે પરમાત્માનું શિવજીનું નિરૂપણ કરે છે, અને 28મો શ્લોક પણ સુંદર છે, વિરોધાભાસી લક્ષણોથી પાછું અતીત સ્વરૂપનું ભગવાનનું, ભગવાન સાચે કેવા છે, મારાથી દૂર છે કે મારાથી નજીક છે, એ સુંદર રહસ્ય અહીંયા 28મા શ્લોકમાં પ્રગટ કરે છે. થોડું તત્વજ્ઞાન પ્રધાન નિરૂપણ હવે છેલ્લા છેલ્લા શ્લોકોમાં છે. ભક્તિ પ્રધાન જે નિરૂપણ થયું છે એ પણ આપણે એકવાર પુનઃ જ્યારે મળીશું ત્યારે ફરીથી એનું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.